નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપસૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે આપણે વાત કરવાના છીએ શિક્ષણની. ખાસ વાત કરીશું બોર્ડની, ગુજરાત બોર્ડ અને સામે સીબીએસઈ બોર્ડની આપણે વાત કરીશું. કારણ કે આ જે બંને બોર્ડ છે તેની શાળાઓને લઈને ખાસ કરીને એક અહેવાલ કે જે સામે આવ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે વર્ષે ને વર્ષે જે સીબીએસઈ બોર્ડની શાળાઓ છે તેમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. પરંતુ અત્યારે જે અહેવાલ સામે આવ્યો છે કે 20 જેટલી આ જે પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરી જે શાળાઓ છે, ખાસ કરીને ખાનગી જે શાળાઓ છે, તેમને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કારણ કે છેલ્લા 3 વર્ષથી ત્યાં કોઈ પણ વિદ્યાર્થીઓ નથી. આમાં આપણે વાત કરીએ તો 5 ગુજરાત બોર્ડની પણ જે સ્કૂલોનો સમાવેશ થયો છે, તેમાં અમદાવાદ ગ્રામ્યની આપણે ખાસ વાત કરીએ તો તેને પણ તાળાબંધી કરવામાં આવી છે. કારણ કે છેલ્લા 3 વર્ષથી વિદ્યાર્થીઓ નથી. ત્યારે ખાસ કરીને આજના આપણા મુદ્દામાં એ જ વાત કરીશું કે વિદ્યાર્થીઓની સંખ્યા શા માટે ઘટી રહી છે અને વિદ્યાર્થીઓની સંખ્યા એક તરફ ઘટી રહી છે છતાં પણ દર વર્ષે સીબીએસઈ સ્કૂલોમાં આટલો બધો વધારો જે થઈ રહ્યો છે તે શા કારણે થઈ રહ્યો છે તેની પર આપણે ચર્ચા કરીશું. સાથે જ વાલીઓ અને વિદ્યાર્થીઓની ખાસ વાત કરીશું કે તેમનો ઝુકાવ ગુજરાત બોર્ડ તરફ વધુ છે કે પછી સીબીએસઈ બોર્ડ તરફ અત્યારે વધુ દેખાઈ રહ્યું છે તેની આપણે વાત કરીશું. સાથે જ જે પ્રકારે ખાનગી સ્કૂલોમાંથી સરકારી સ્કૂલોમાં આવતા વિદ્યાર્થીઓ કે જે આપણે અવારનવાર ચર્ચા કરી છે, સુરતથી પણ આપણે ઘણી બધી વાત કરી છે કે સુરતમાં ઘણી બધી સરકારી શાળાઓમાંથી ખાનગી શાળાઓમાંથી વિદ્યાર્થીઓ આવ્યા છે. એકમાત્ર જે કારણ છે તે છે ફી અને ક્યાંક ને ક્યાંક સ્ટાન્ડર્ડ સુધરી રહ્યું છે. પરંતુ બીજી તરફ જે ગામડા લેવલની આપણે વાત કરીએ, છેવાડાના ગામોની વાત કરીએ, ત્યાં શાળાઓ જે સરકારી શાળાઓ મર્જ થઈ રહી છે, ત્યાં શાળાઓ બંધ થઈ રહી છે, શિક્ષકોનો અભાવ હોય, આ ઘણા બધા પ્રશ્નો કે જે શિક્ષણમાં ઉદ્ભવી રહ્યા છે. ત્યારે શિક્ષણની વાત કરીશું, ગુજરાત બોર્ડની આપણે વાત કરીએ તો તેનું શિક્ષણ કેવું છે, આ સિવાય સીબીએસઈ બોર્ડ તેનું શિક્ષણની ગુણવત્તા જે પ્રકારે કઈ રીતની હોય છે, વિદ્યાર્થીઓ અને વાલીઓ કઈ તરફ વધારે ઝુકાવ પસંદ કરતા હોય છે એની પણ વાત કરીશું. અને સાથે શાળાઓ કે આટલી બધી શાળાઓ ખુલી રહી છે છતાં પણ વિદ્યાર્થીઓ નથી મળતા અને છેવટે બંધ કરવાની ફરજ પડતી હોય છે, કયા કયા કારણો છે, આજ તમામ બાબત પર આપણે ચર્ચા કરવાના છીએ. ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે, ડૉક્ટર કિરીટ જોશી જે શિક્ષણવિદ આપણી સાથે જોડાયા છે અને તેમની સાથે છે ઉમેશભાઈ પંચાલ જે સુરતના વાલી મંડળના પ્રમુખ છે. ઉમેશભાઈ, આપનું પણ સ્વાગત છે. સૌથી પહેલાં કિરીટભાઈ, આપનાથી શરૂઆત કરીએ. જે મેં વાત કરી સીબીએસઈ બોર્ડ અને સામે ગુજરાત બોર્ડ, આ બંનેની આપણે વાત કરીએ, ગુણવત્તા જે શિક્ષણની વાત કરીએ તો દરેક બોર્ડ પોતાનામાં એક અલગ હોય છે શિક્ષણના બાબતમાં પણ. વાલીઓ અને જે વિદ્યાર્થીઓની વાત કરીએ તો અત્યારે બંને બોર્ડમાંથી વધારે કઈ તરફ ઝુકાવ આપને લાગી રહ્યો છે? અને અત્યારે જે સ્થિતિ મેં વાત કરી કે દર વર્ષે જે પ્રકારે શાળાઓ ખુલી રહી છે સીબીએસઈની, નવી નવી શાળાઓ વધુ ને વધુ ખુલી રહી છે. આપણું ગુજરાતનું માધ્યમિક શિક્ષણ બોર્ડ પણ શૈક્ષણિક ગુણવત્તા વધારવામાં સતત પ્રયત્નશીલ છે અને સારું શિક્ષણ અપાઈ રહ્યું છે. અભ્યાસક્રમ પણ લગભગ સમાન છે, તો તફાવત ક્યાં છે? ફેર ત્યાં છે કે સામાન્ય રીતે આપણી જે અધ્યયન અધ્યાપન પદ્ધતિ જે છે, શાળાના વર્ગખંડમાં અપાતા શિક્ષણની પદ્ધતિ અને એન બાળકોના થતા મૂલ્યાંકન અને પરીક્ષણની પદ્ધતિમાં તફાવત છે. જેમાં વાલીઓ સામાન્ય રીતે એવું માને છે કે જેમાં વધારેમાં વધારે સારા માર્ક્સ આવી શકે, લાવી શકે, એ બોર્ડ, એ પરીક્ષા, એ અભ્યાસક્રમ, એ શાળા સારી. તો સામાન્ય રીતે સીબીએસઈ બોર્ડના પરીક્ષાના પ્રશ્નપત્રોના પરિરૂપોમાં તફાવત છે, એમાં આંતરિક ગુણાંકનમાં પણ તફાવત છે. ત્યાં શિક્ષણ જે અપાય છે સતત પ્રવૃત્તિના આધારિત અપાય છે. આ બધું જોતા બાળકો સહેલાઈથી વધારે માર્ક્સ લાવી શકે છે, યાદ શક્તિ ઓછી હોય તો પણ. એની સામે આપણા માધ્યમિક શિક્ષણ બોર્ડમાં સામાન્ય રીતે જે ગોખણ પટ્ટીથી જે યાદ રાખી શકે, લખી શકે એવા પ્રશ્નપત્રો ના પરિરૂપ છે. હા, ગઈકાલથી એટલે કે માર્ચ 24 આ પરિરૂપોમાં બદલાવ કર્યો છે અને અભિનંદનીય છે. અને એના કારણે જ આ વર્ષના આપણા માધ્યમિક શિક્ષણ બોર્ડના માર્ચ 24 લેવાયેલ પરીક્ષાના પરિણામો સારા હતા. વાત બીજી પણ છે, એમ કહેવાય કે સીબીએસઈ, તો હું એમ કહીશ કે કેટલીક વખત સમાજમાં ગાડરિયો પ્રભાવ હોય છે અને એમાં પણ બહેનો
એકબીજાનું જોઈને એ ફોર્સ કરતા હોય છે કે આ સ્કૂલ સારી, અહીંયા સારું, પણ વાસ્તવિકતા શું છે એની તપાસ નથી થતી. કેટલી વખત કહેવાતી સીબીએસઈ સ્કૂલ કે કહેવાતી અન્ય સ્કૂલો સારી છે, કોઈક બોલ્યું એટલે બીજા 10 બોલશે ને થશે, પણ એક બે બાબતો જોશે. બાકીની 10 બાબતો જે બાળકોના વ્યક્તિત્વ વિકાસ માટે જરૂરી છે, બાળકોના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે, એ ત્યાં છે કે કેમ એની પૂરતી ખાતરી નથી થતી. આપણા રાજ્યમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ગુજરાતના પ્રાથમિક શિક્ષણ માંડીથી માધ્યમિક શિક્ષણની ગુણવત્તા વધારવા માટે મહત્તમ ભૌતિક સુવિધાઓ વધારી છે. એના માટે ટેકનોલોજીની વ્યવસ્થા પણ કરી છે અને આઈટીની વ્યવસ્થા પણ કરી છે, કોમ્પ્યુટરો અને સ્માર્ટ બોર્ડ પણ આપ્યા છે. અને એના કારણે એક શિક્ષણ છે ને એક પદ્ધતિસર અપાતું થશે, વિવિધતાભર્યું અપાતું થશે, એની અંદર પ્રવૃત્તિઓ પણ કરી શકાશે. અને આના કારણે આ જે શાળાઓ છે ત્યાં બાળકોને પાછી કોઈ ફી પણ નથી દેવાની. એટલે સમાજે આ વિચારવાની જરૂર છે કે સ્વનિર્ભર શાળા સારી, પછી કહેવાતી સીબીએસઈ કે જીએસએમ કે સરકારી શાળા. હા, મારી એક વાત રાજ્ય સરકારને છે, સવિનય છે, કે આપણે શિક્ષકોની ભરતી ઘણા વર્ષથી નથી થઈ, અત્યારે ચાલુ કરી છે, એ અભિનંદનીય છે અને જરૂર હતી જ, પણ આ ઝડપથી આ તબક્કે પૂરી થાય એ પણ જરૂરી છે. મને વિશ્વાસ છે કે જે નવી રચાયેલી જે ભરતી સમિતિ છે એના સભ્યો બહુ જાગૃત છે, સૂઝવાળા છે, એટલે બને એટલું ઝડપથી એને ન્યાય મળશે જ અને બીજા કોઈ હડલ્સ ન આવે એવો પ્રાવધાન સરકાર દ્વારા કરાય. અને એક વાત આગળ પણ છે કે શિક્ષણની ગુણવત્તા માટે જે આપણે સીબીએસઈ ની વાત કરીને જીએસઈબી, તો સીબીએસઈ માં વ્યવસાયલક્ષી શિક્ષણ કે અન્ય કોઈ શિક્ષણ માટેના જેમ કે કલા, વ્યાયામ, ચિત્ર, એના પૂરતું સંગીત, એના પૂરતા પ્રમાણમાં શિક્ષકો છે અને એની સ્વતંત્રતા સીબીએસઈ બોર્ડમાં જોડાયેલ સંસ્થાઓને છે રાખવાની, જ્યારે જીએસઈબી સાથે સંકળાયેલ શિક્ષક શાળાઓમાં આવા વિષયોને પસંદગી નથી. અને એથી વિશેષ હવે જે શિક્ષકો ભરતી થાય એમાં વ્યાયામના, ચિત્રના અને સંગીતના શિક્ષકોનું પ્રાવધાન પણ કરવામાં આવે તો એક સોનામાં સુગંધ પડશે. અને રાજ્ય સરકારનો જે હેતુ છે કે દરેક શાળાનું શિક્ષણ ગુણવત્તાસભર બને, અંતરિયાળ વિસ્તારના બાળકોને પણ શિક્ષણ મળી રહે અને સુવિધાયુક્ત શિક્ષણ મળી રહે, એમાં સફળ રહીશું. ખાસ વાલીની વાત કરીએ, વાલીઓ તરફથી કેવી વાતો સામે આવે છે? ખાસ આપ પણ ઘણા બધા વાલીઓને મળતા હો છો સમયાંતરે, ત્યારે સીબીએસઈ બોર્ડ અને ગુજરાત બોર્ડ જે પ્રકારે આપણે બંનેની વાત કરી રહ્યા છીએ, સીબીએસઈ બોર્ડ ગુજરાત બોર્ડ પર એક તરફે સ્કૂલોની દ્રષ્ટિએ કે શિક્ષણની દ્રષ્ટિએ હાવી થતું હોય એવું આપણે લાગી રહ્યું છે? ચોક્કસ વિવેકભાઈ, એ વસ્તુ તો આપણે કહી શકીએ કે અત્યારે જે દેખાદેખીનો દોર છે અને થોડું વાલીઓની અંદર પણ એક જાણકારીનો અભાવ છે, એના કારણે અત્યારે ખાસ દેખાદેખીના કારણે એક સીબીએસઈ તરફ ઓઢ જામી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે શરૂઆતના પીરિયડની અંદર એવું હતું કે વાલીઓને ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ દેખાદેખીના કારણે ગુજરાતીની જગ્યાએ અંગ્રેજી માધ્યમ લેતા હતા. હવે એ દેખાદેખી વધી અને એ બોર્ડ તરફ ગઈ છે કે ગુજરાત બોર્ડ, સીબીએસઈ બોર્ડ અને ઇન્ટરનેશનલ બોર્ડ. અને ઇન્ટરનેશનલ બોર્ડની અંદર પણ ઘણી બધી અમુક યુનિવર્સિટીઓ સાથે કોલોબરેશન હોય છે, એ રીતની પણ દેખાદેખી જોવા મળે છે. એ બાબતે આપણે ચોક્કસ કહી શકીએ કે અત્યારે જે આ દેખાદેખી વધી છે એની પાછળ વાલીઓની અજ્ઞાનતા છે. અને વાલીઓને આની પહેલા શિવમભાઈ વસ્તુ એ હતી કે અંગ્રેજી માધ્યમ એટલે માત્ર સીબીએસઈ બોર્ડ જ હતું, ને હજુ પણ ઘણા વાલીઓને એ પણ ખબર નથી કે ગુજરાત બોર્ડમાં પણ એ વસ્તુ ઇંગ્લિશ મીડિયમ ચાલી રહી છે. એ લોકોને એવું છે કે પાંચમાં પછી ગુજલિશ કોન્સેપ્ટ ચાલે છે, એટલે વાલીઓને એક પૂરી એક જાણકારી નથી કે ઇંગ્લિશ એટલે સીબીએસઈ બોર્ડ. એક જે ઇમેજ બની ગઈ છે એ ઇમેજ હજી પણ વાલીઓની અંદર ચાલતી આવે છે. અને એના કારણે જ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે જેમ ઇંગ્લિશ મીડિયમની અંદર ગુજરાત બોર્ડનું ઇંગ્લિશ મીડિયમ છોડી અને સીબીએસઈ બોર્ડની અંદર સુનીલભાઈ વધુ જઈ રહ્યા છે, તો ચોક્કસ એ પાછળનું કારણ વાલીઓની અજ્ઞાનતા અને દેખાદેખી છે. જી ચોક્કસ, ગિરીટભાઈ એ જ વાત, ઇંગ્લિશ મીડિયમ જે વાત કરી અત્યારે ઉમેશભાઈએ, સીબીએસઈનું ઇંગ્લિશ મીડિયમ અને સામે ગુજરાત બોર્ડની આપણે વાત કરીએ, આપ
તરફથી કેવી પ્રતિક્રિયાઓ સામે આવતી હોય છે જ્યારે ઇંગ્લિશ મીડિયમની ભણાવવાની વાત કરીએ? કારણ કે વાલીઓ અત્યારે વધારે પ્રિફર એ જ કરતા હોય છે કે ઇંગ્લિશ મીડિયમમાં મારા બાળકને ભણાવવું જોઈએ, ત્યારે આ એક કારણ મહત્વનું આપને લાગી રહ્યું છે? ના, એક માધ્યમ તરીકે અંગ્રેજીને ચોક્કસ અત્યારે સમાજના અંદર વધારે પ્રાધાન્ય આપે છે, હકીકત છે, પણ હું એ વિચાર સાથે સહમત નથી. બાળકનો વિકાસ પોતાની માતૃભાષામાં જ થઈ શકે. બાળક જ્યારે સગર્ભ અવસ્થામાં માતાના ગર્ભમાં હોય છે ત્યારે જે માતા જે ભાષા બોલતી હોય છે અને બાળકના જન્મ પછી એ પરિવારમાં જે ભાષા બોલાય છે એ ભાષા એટલે માતૃભાષા, અને માતૃભાષામાં જે બાળક શિક્ષણ મેળવે એનો માનસિક વિકાસ, એનો બૌદ્ધિક વિકાસ, એની સ્મૃતિ શક્તિ એ વધારે ગહન હોય છે. પછી માતૃભાષા તરીકે ગુજરાતના હોય તો ગુજરાતી, મહારાષ્ટ્રના હોય તો મરાઠી, કર્ણાટકના હોય તો કન્નડ પણ હોઈ શકે. અને બાળક જે વિસ્તારમાં રહે, જે આજુબાજુના પરિબળો સાથે જે માધ્યમમાં વાત કરે છે, જે ભાષામાં વાત કરે છે, એ ભાષામાં તે બહુ સહેલાઈથી સમજી શકે છે. એના કોન્સેપ્ટ, શબ્દોના કોન્સેપ્ટ તરત જ મગજમાં ક્લિયર થાય છે અને તરત જ એનો જવાબ હોઈ શકે છે. જ્યારે ગુજરાતી માતૃભાષા જેની છે અને એ સંતાન જ્યારે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે છે ત્યારે અવઢવમાં રહે છે, ખુલીને એનો વિકાસ એટલે કે એને સમજી શકતા નથી, સમજવામાં વાર લાગે છે, ક્ષણો પસાર થઈ જાય છે અને પછી જવાબ આપવો પડે છે. ક્યારેક ગુજરાતી અને અંગ્રેજીનું સમન્વય થઈ જતા ગેરસમજ પણ ઊભી થાય છે, આવું બનતું હોય છે. એટલે હું એમ કહીશ કે અંગ્રેજી વિષય ચોક્કસ જરૂરી છે. આજે માનો કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જવું હોય કે ભારતમાં ઉચ્ચ કક્ષાનો હોદ્દો પ્રાપ્ત કરવો હોય કે કોઈ ઔદ્યોગિક જગતમાં કે કોર્પોરેટ જગતમાં જોડાવવું હોય ત્યારે અંગ્રેજીનું શિક્ષણ, અંગ્રેજીનો વિષય, અંગ્રેજી બોલવું ચાલુ એ મહત્વનું છે. પણ આપણે જે માતૃભાષામાં જે શિક્ષણ અપાય છે ત્યાં અંગ્રેજીનો વિષય છે જ, અને માતૃભાષામાં બાળક ધોરણ 12 સુધી અભ્યાસ કરે માતૃભાષાના માધ્યમમાં તો તેના અન્ય ભાષાના વિષયોની સાથે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન આ વિષયોમાં પણ ગહનતા આવે છે. અને એ ગહનતા આવી અને હવે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરેલું બાળક જ્યારે 12 પાસ કરીને તબીબી શિક્ષણમાં પ્રવેશ મેળવે કે ઇજનેર કક્ષામાં પ્રવેશ મેળવે કે અન્ય કોઈ ઉચ્ચ અભ્યાસમાં અંગ્રેજી માધ્યમમાં જોડાય છે, છતાં એ બાળક ત્યાં ક્યારેય નિષ્ફળ જતું નથી. અરે, ગોલ્ડ મેડાલિસ્ટ પણ બની શકે છે. હું એમ કહું કે અમદાવાદની શેઠ સી એન વિદ્યા વિહાર કે દિવાન વલ્લુભાઈ શાળા, આ એવી શાળાઓ છે કે જ્યાં સેંકડો એટલે સદીથી ગુજરાતી માધ્યમમાં શિક્ષણ અપાય છે, છતાં આ શાળાના બાળકો 12 ધોરણ સુધી, જૂની 11 સુધી ગુજરાતી માધ્યમમાં ભણ્યા હોવા છતાં એ ઉચ્ચ શિક્ષણમાં પહેલા જ વર્ષે ગોલ્ડ મેડલ મેળવતા થઈ જાય છે. આઈએએસ ને આઈપીએસ, આઈઆરએસ થયા છે, ઇવન વિદેશ મંત્રાલયમાં કે એવામાં પણ કામ કરી રહ્યા છે કે એબ્રોડ જઈને પણ પોતાના ઉદ્યોગો વિકાસ વિકસાવી શકે, સીઈઓ થઈ શક્યા છે. એટલે જે સમાજમાં ગેરસમજ છે કે અંગ્રેજી માધ્યમ હોય તો જ બાળકોનો વ્યક્તિત્વ વિકાસ થાય કે બાળક સારું શિક્ષણ મેળવી શકે કે બાળકની સારી કારકિર્દી બની શકે, એ ગેરસમજમાંથી બહાર આવવાની જરૂર છે. માતૃભાષાના માધ્યમ જેવું એક પણ શિક્ષણ હોઈ શકે નહીં, અને આ પ્રાવધાન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 કરવામાં આવ્યું છે. સમાવ હજી એનું પૂરેપૂરું ઇમ્પ્લિમેન્ટેશન થઈ શક્યું નથી, પણ એના જે કઈ સમસ્યાઓ છે અમલીકરણમાં એ સમસ્યાઓ હલ કરી ભારત સરકારે અને રાજ્ય સરકારે માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણમાં આગળ વધવાની જરૂર છે. ખાસ જે આ એક વાત કરી મેં હમણાં પણ, જે અમદાવાદની ખાસ એ તો શાળાઓ હતી 25, જેમાંથી 5 ગુજરાત બોર્ડની શાળાઓ છે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની ખાસ, અને પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરી જે ખાનગી સ્કૂલો છે તેને બંધ કરવાનો આદેશ ડીઓ દ્વારા આપવામાં આવ્યો છે. કારણ કે ત્યાં વિદ્યાર્થીઓ નથી, એક પણ વિદ્યાર્થી નથી છેલ્લા ત્રણ વર્ષથી, અને તેના જ કારણે તેમને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. શા કારણે જે સ્કૂલો છે એક તરફ ખુલી રહી છે પરંતુ વિદ્યાર્થીઓ મળી નથી રહ્યા, છતાં પણ સીબીએસઈની સ્કૂલો વધુ ને વધુ ખુલી રહી છે? ગુજરાત બોર્ડની સ્કૂલોની વાત કરીએ, સરકારી સ્કૂલોની આપણે વાત કરીએ, તે બીજી તરફ બંધ થઈ રહી છે. આ કેટલા ચિંતાજનક બાબત કહી શકાય? શિવમભાઈ, આની માટે એક કોઈ પણ એરિયા વાઇઝ ના પરિણામો જવાબદાર હોય છે. જેમ કે તમે અમદાવાદની વાત કરી, એ જ પરિસ્થિતિ અમારા સુરતની અંદર પણ છે. પણ સુરતની અંદર વસ્તુ એ બની રહી છે કે અમુક વિસ્તારની અંદર જે
ડાયમંડની અંદર જે રત્ન કલાકાર છે, એ રત્ન કલાકારને અત્યારે પોતાના ઇતિહાસની સૌથી ખરાબ મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. અને એના લીધે એ પોતાના બાળકોને કઈ પણ રીતે ભણાવવા માટે એ ખાનગી શાળાઓમાંથી છોડી અને સરકારી શાળાની અંદર જઈ રહ્યા છે. એટલે જે હમણાં આંકડા આવી રહ્યા છે કે સરકારી શાળાઓ જે ઉભરાઈ રહી છે વિદ્યાર્થીઓથી, તો એની પાછળનું કારણ એ છે. અને અમુક જગ્યાએ જે સરકારી શાળાઓની અંદર ઘટ જોવા મળી છે, તો એની પાછળનું કારણ એ છે કે આપણે જાણીએ કે સરકારી શાળાનું શિક્ષણ હજુ પણ એ ઉચ્ચ ગુણવત્તાવાળું નથી મળી રહ્યું. જે આજથી 20 વર્ષ પહેલાનું જે સરકારી શાળાનું શિક્ષણ હતું ને અત્યારનું શિક્ષણ છે, એ ઘણો બધો ફરક પડી રહ્યો છે. એ સારા શિક્ષણ મેળવવા માટે વાલી, ભલે તમે નાનો સામાન્ય કોઈ મજૂર કોઈ પણ લેશો, તો પોતાના બાળકને સરકારી શાળાની અંદર નથી ભણાવવા માંગતો. અને એની પાછળનું કારણ છે કે ગુણવત્તાસભર શિક્ષણ અત્યારે અમુક શાળાઓની અંદર, સરકારી શાળાની અંદર નથી મળ્યું. તો એના કારણે અમુક વિસ્તારોની અંદર એ વાલી પોતાના બાળકને સરકારી શાળાની અંદર નથી મૂકતું અને ત્યાંના નજીકની ખાનગી શાળાઓની અંદર મૂકી રહ્યું છે. એટલે એ શાળાઓ બંધ થઈ રહી છે. અને જે બીજો તમે પ્રશ્ન કર્યો કે અમુક ખાનગી શાળાઓ પણ બંધ થઈ રહી છે, તો એની પાછળનું કારણ છે કે જેમ આજના ટોપિકનો વિષય છે સીબીએસઈ બોર્ડ, કે વાલીઓને અત્યારે અંગ્રેજી માધ્યમની એક ઘેલછા લાગી છે. ને એ પાછળ ગુજરાત બોર્ડનું ઇંગ્લિશ મીડિયમ નહીં, પરંતુ એક માનસિકતા એવી બની ગઈ છે કે ઇંગ્લિશ મીડિયમ એટલે સીબીએસઈ બોર્ડ નહીં જોઈએ છે. એ વાલીઓની એક દેખાદેખી અને અમુક જ્ઞાનના અભાવના કારણે આવી પરિસ્થિતિ બની રહી છે. અને ખાસ શિવમભાઈ એક વસ્તુ એ કહીશ કે અત્યારે એક ખૂબ જ વિકટ પ્રશ્ન વાલીઓ અમને પણ પૂછતા હોય છે કે અંગ્રેજી મીડિયમની અંદર બાળકને ભણાવવું કે ગુજરાતી મીડિયમની અંદર ભણાવવું. જેમ ડોક્ટર કિરીટ જોશી, એક રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર મેળવ્યો છે, એટલે 100% એમના વિચારો સાથે હું સહમત છું. પણ હું પણ એક વિદ્યાર્થી તરીકે નીકળું છું ને મને ખબર છે કે જ્યારે એક બેઝિક શિક્ષણ લેવાનું હોય છે 1 થી 10 કે 11-12, ત્યારે આપણી માતૃભાષાની અંદર શિક્ષણ હોય છે, આપણને બહુ ગમે છે. પરંતુ ભારતની અંદર હજુ પણ શૈક્ષણિક એજ્યુકેશન સિસ્ટમની અંદર એક ખામીઓ છે કે સરકારે દૂર નથી કરી, અને દૂર ના થવાના કારણે જ કે વાલીઓ ના છૂટકે આપણે અંગ્રેજી મીડિયમની અંદર ભણાવવા પડે છે. તમે જોશો તો બીબીએ એમબીએ ના અભ્યાસક્રમો છે કે અમુક લો ફેકલ્ટીના સુપ્રીમ કોર્ટના ઓર્ડર હોય કે અમુક સારી કોલેજને તમારે ભણવું હોય લોની અંદર, તો કમ્પલસરી ઇંગ્લિશ મીડિયમ છે. એટલે ના છૂટકે એક વાલીઓ શું વિચારે છે કે ભવિષ્ય મારા બાળકને એ ડોક્ટર લાઈનની અંદર બનાવવું છે કે મારા બાળકને સુપ્રીમ કોર્ટનો કે હાઈકોર્ટનો લોયર બનાવવાનો છે. તો આ બધાની અંદર બંધારણીય રીતે જ સરકારે એવું ગોઠવણ કરી છે કે તમારે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટની અંદર કમ્પલસરી અંગ્રેજીની અંદર ટોટલી વકાલત કરવાની હોય છે. તો જે સમજદાર વાલી છે એ વાલી શું વિચારે છે કે અત્યારથી જો શું કે મારા બાળકને ઇંગ્લિશ મીડિયમની અંદર ના ભણાવું કે જેનાથી અત્યારથી જેનો પાયો મજબૂત થતો છે. તો આ એક ગંભીર વિષય છે. ખાલી એક લાગણીમાં આવીને કે પોતાની જન્મભૂમિની એક સારું બતાવવા માટે આપણે એવું ના બોલવું જોઈએ કે મારે આમાં ભણવા જોઈએ, પણ હકીકતની અંદર સરકારે પણ આ વસ્તુ ગંભીરતાથી લેવી જોઈએ. અને શિક્ષણ પદ્ધતિની અંદર જે ખામી છે કે ઘણા બધા વિશ્વની અંદર એવા દેશો છે, જાપાન છે, ફ્રાન્સ છે કે જર્મની જેવા દેશો, કે હજુ પણ એમની ભાષાની અંદર શીખવે છે ને એ જ મોટા એન્જિનિયરો બને છે. ને વર્લ્ડની અંદર ઘણી બધી ટેકનોલોજી પોતાની માતૃભાષામાંથી શીખીને જ લાવે છે, પણ આપણે ત્યાં હજુ પણ જે અંગ્રેજોની મૂકેલી સિસ્ટમ છે એ શૈક્ષણિક પદ્ધતિ બદલાઈ નથી, અને આને કારણે જ આ બધી તકલીફો જોઈ રહ્યા છે ને ઉપર આપણે વાલીઓ ઉપર મૂકીએ છીએ. પરંતુ મારું એવું માનવું છે કે આની અંદર આપણી શિક્ષણ નીતિ ની અંદર થોડી ઘણી જે હજુ પણ ખામીઓ રહી ગઈ છે કે ભાષાકીય સુધારાની, એ સુધારો થવો જોઈએ. ને એ સુધારો થઈ જશે તો વાલીઓની અંદર ચોક્કસ એક વિશ્વાસ આવશે કે મારું બાળક ભલે મારી માતૃભાષાની અંદર ભણશે, પણ જ્યાં સુધી એ ગ્રેજ્યુએટ થશે કે માસ્ટર થશે કે ઇવન પીએચડી થશે, તો ત્યાં સુધી એને જે શિક્ષણ એને માતૃભાષાની અંદર મળ્યું છે એ જ ભાષા એને કામ આવશે. તો અત્યારે સરકારે સુધારા કરવાની જરૂર છે કે પીએચડી સુધીના અભ્યાસક્રમોની અંદર કમ્પલસરી માતૃભાષા, અમુક પુસ્તકો પણ આપણા ભારતીય રિલેટેડ જે સંસ્કૃતિના છે એ પણ આપણને માતૃભાષામાં નથી મળી રહ્યા. તો જ્યાં સુધી આ સિસ્ટમ ડેવલપ નહીં થાય, સરકાર આ સુધારા નહીં કરે, તો આવા પ્રશ્નો ઊભા જ રહેશે. એટલા માટે વાલીઓ કરતા હું માનું છું કે સરકારે આ વિષય ઉપર એક મંથન કરવું જોઈએ, અને ટોટલી જે બાળ મંદિરથી લઈ અને જ્યાં સુધી કોઈ પણ કોર્સ હોય, દરેક કોર્સની અંદર માતૃભાષા કે રાષ્ટ્રીય ભાષા કે બંને ભાષાની અંદર બધા પુસ્તકો, આખો સિલેબસ અને જે કંઈ પણ મટીરિયલ વૈશ્વિક હોય એ બધું મળવું જરૂરી છે. ને આપણે શિવમભાઈ જાણીએ છીએ કે એટલી બધી વસ્તી છે કે તમે કોઈ પણ પુસ્તકને ટ્રાન્સલેશન કરવા માટે અત્યારે એટલી બધી રોજગારી ઉત્પન્ન થઈ શકે છે, તો સરકારે કરવું જોઈએ. ને સરકારે આ બાબતે જો એક જાગૃતતા દાખવીને સુધારા કરે
તો આ બધા જે પ્રશ્નો છે એ દૂર થશે, ને ઓટોમેટિકલી આપણે આપણી માતૃભાષા પ્રત્યે જે દરેકને લાગણી છે, આજે મને પણ લાગણી છે, તમને પણ લાગણી છે, પણ ના છૂટકે આપણે આપણા બાળકોના ભવિષ્ય માટે અને કેરિયર માટે આપણે અંગ્રેજી માધ્યમ તરફ ધળીએ છીએ, એ ધીરે ધીરે દૂર થશે જ્યારે સરકાર એની જાગૃતતા ફેલાવશે અને સરકાર જ્યારે આ સુધારા કરશે. કિરીટભાઈ, ખાસ આજે ગુજરાત બોર્ડની વાત કરીએ, કેટલી એવી શાળાઓ છે અવારનવાર આપણે જોતા હોઈએ છીએ કે સીબીએસઈ બોર્ડમાં તે શાળાઓ ટ્રાન્સફર થઈ છે, તેના શું કારણો ખાસ રહેતા હોય છે કે ગુજરાત બોર્ડ સીબીએસઈ બોર્ડમાં ટ્રાન્સફર થઈ જતું હોય છે? સામાન્ય રીતે સરકારી શાળાઓ છે એ જીએસઈબી જ હોય, પણ સ્વનિર્ભર શાળાઓ છે એ તરફ ટ્રાન્સફર એટલે થઈ રહ્યો છે કે તમારા વિષયમાં જ આપ જણાવી રહ્યા છો કે સમાજમાં એક એવો માહોલ ઉભો થઈ ગયો છે કે સીબીએસઈ એ સાપ, એટલે જે વ્યક્તિઓ સંચાલકો શાળાઓ એક વ્યવસાય તરીકે ખોલે છે અને આર્થિક આવક સામાં છે એની વિચારણા કરી રહ્યા છે, તેઓ એમ માને છે કે મને મારા ગ્રાહકો સીબીએસઈમાં વધારે મળી રહેશે, એમ માનીને ગુજરાત બોર્ડની સાપેક્ષમાં સીબીએસઈ બોર્ડને પસંદ કરતા હોય છે. એક કારણ આ પણ છે. અને મોટા ભાગે આપણે જોઈએ છીએ કે ઘણા બધા એ વ્યક્તિઓ એ તરફ આગળ વધી રહ્યા છે. સીબીએસઈ શિક્ષણની રીતે જીએસઈબીથી ચડિયાતી છે તો એ વાતમાં હું સહમત નથી. હા, કેટલીક પદ્ધતિઓમાં બદલાવની જરૂર છે અને ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આ બાબતમાં ચોક્કસ વિચારણા કરી રહ્યું હશે અને કરશે કે આપણે આપણી પરીક્ષણ પદ્ધતિ, મૂલ્યાંકન પદ્ધતિ, અધ્યયન અધ્યાપન પદ્ધતિ અને અધ્યયન કાર્ય માટેના ચોક્કસ સમય અવધિ, શિક્ષકોને શાળામાં આવવાનું અને શાળામાં આવવા શિક્ષણ કાર્ય કર્યા પછી શિક્ષણની પૂર્વ તૈયારી રૂપે અથવા થયેલ કાર્યના અભ્યાસ માટે યોગ્ય સમય આપવાનો કેટલા પ્રમાણમાં જરૂરી છે, કેટલા ફેરફાર જરૂરી છે, એ જો સુધારા કરવામાં આવે તો હું એમ કહીશ કે ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા ચાલતો ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એક ઉત્તમ બોર્ડ છે. તો જે દર્શક મિત્રો, ઘણા બધા જે સવાલ જે છે સીબીએસઈ બોર્ડ અને સામે ગુજરાત બોર્ડની આપણે અત્યારે ચર્ચા કરી. શાળાઓ વધી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓનો અભાવ છે અને તેના કારણે શાળાઓ બંધ કરવાની ફરજ પડી છે. સવાલ તો ઘણા બધા છે, એના જવાબ લેવાની કોશિશ કરી પરંતુ સમયનો અભાવ છે એટલે ચર્ચાને અહીંયા જ રોકવું પડે છે. ડૉક્ટર કિરીટ જોશી અને સાથે જુમેશભાઈ પંચાલ બંનેનો આભાર અમારી સાથે જોડાયા બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.